હાર ધીજવતી ઠંડીને કારણે માલપુરના વિરણીયા ગામના ખેડૂતનું મોત નીપજ્યું છે બાસઠ વર્ષે ખેડૂત રાત્રિ દરમિયાન ખેતરમાં પાણી વાળવા ગયા હતા પાણી વાળ્યા બાદ ખેડૂત ઘરે પરત આવ્યા બાદ મોત નિપજ્યું હતું ગ્રામજનો અને આસપાસના વિસ્તારના ખેડૂતોએ ઠંડીના કારણે ખેડૂતનું મોત થયું હોવાના આક્ષેપ કરી દિવસે વીજળી આપવાની માંગ કરી છે ખેડૂતોએ પિયત માટે વારંવાર દિવસે વીજળી આપવાની રજૂઆત કરી છે છતાં પણ વીજળી ન મળતા અનેક ખેડૂતોની અનેક ફરિયાદો ઉઠી છે વિરામ બાદ આપનું સ્વાગત છે અન્ય સમાચાર પર નજર કરીએ ગાંધીનગરમાં ત્રીસ જેટલી નોનવેજની ગેરકાયદેસર દુકાનો ચાલી રહી હોવાનું કોર્ટના ધ્યાને આવ્યું છે જેના કારણે કોર્ટે ગાંધીનગર કોર્પોરેશનના સત્તાધીશોને પણ કડક સૂચના આપીને લાયસન્સ વગર ચાલતી મીટ અને નોનવેજની દુકાનો વહેલી તકે દૂર કરવામાં આવે હાઈકોર્ટના સૂચનો બાદ ગાંધીનગર કોર્પોરેશન હરકતમાં આવ્યું છે અને લાયસન્સ વગર ધમધમી દુકાનો અને લારીઓની ચકાસણી કરવા એક્શન પ્લાન તૈયાર કર્યો છે જેની પાસે લાયસન્સ નહીં હોય તેવા લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે મહત્વનું છે કે રાજ્યમાં ગેરકાયદેસર ધમધમી રહેલી નોનવેજની દુકાનો સામે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી છે હાઈકોર્ટે આ મામલે સરકારનો ઉધરો લીધો છે સુરતના ડિંડોલી સ્થિત ભેંસ્તાન આવાસ નજીક થોડા દિવસ અગાઉ યુવકની ઘાતકી હત્યા કેસમાં બે આરોપીઓને ડિંડોલી પોલીસે ધરપકડ કરી છે મુખ્ય આરોપી સાથે ઝડપાયેલા શખ્સ પાસેથી એક પિસ્તોલ પણ કબ્જે કરાઈ છે તેમજ અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ છે જોકે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે અગાઉના ઝઘડાની અદાલતમાં આરોપીએ મૃતકને સમાધાન કરવા માટે ભેંસ્તાન આવાસ નજીક બોલાવ્યો હતો જ્યાં આરોપીઓએ ઘાતક હથિયાર વડે ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો